नमस्कार, टॉप 9 न्यूज સાથે હું છું જાનવી। સૌપ્રથમ નજર કરીશું મુખ્ય ટોપ 9 ન્યૂઝ પર। રાજસ્થાનના જોધપુર વોટર ઇમરજન્સી સ્થિતિ બની ગઈ છે। પાણીની કટોકટી વધુ ઘેરી બની છે। કેનાલ બંધ થવાને કારણે પુરવઠો ખોરવાયો હતો। બંધનો સમયગાળો લંબાવવાથી પંજાબમાંથી પાણી આવવામાં વધુ સમય લાગશે। આવી સ્થિતિમાં જોધપુરના સ્ટોકમાં જેટલું પાણી બચ્યું તેટલા જ પાણીથી ચલાવવું પડશે, કારણ કે પંજાબથી પાણી આવવામાં 10 દિવસ લાગશે। विश्वना 11 देशों में मंकीपॉक्स दर्दियों मळ्या बाद हवे केंद्रीय स्वास्थ्य मंत्रालय मध्यप्रदेश में पण खास तकेदारी राखवा सूचना आपी छे। कोरोना पछी आ रोग झड़पथी फैलावानी संभावना ने ध्यान में राखीने विदेश से आवता प्रवासीओ पर देखरेख सघन करवामां आवी छे। पश्चिम बंगाळना बैरकपुरना भाजपना सांसद अर्जुनसिंह फरी टीएमसीनो हाथ पकड्यो छे। अर्जुनसिंह टीएमसीना महासचिव अभिषेक बेनर्जी समक्ष पार्टीनु शपथपत्र लीधुं। अर्जुनसिंह 2019 चूंटणी पहेला भाजपमां जोडाया हता अने बैरकपुरथी सांसद बन्या हता। अर्जुनसिंह बंगाळ विधानसभाना बाटपराथी 4 वखत धारासभ्य रही चूक्या छे। वलसाड शहर में पण आज संभवित वावाझोड़ानी असर जोवा मळी हती। शहर में वहेली सवारे 4 कलाके भारे पवन फूंकायो हतो, जेने लई आरपीए ग्राउंड आगळ आवेला एक झाड़नी महाकाय डाळी तूटी गई हती। त्यारे झाड़ नीचे पसार थती वीज लाइन उपर डाळी पड़ता आजूबाजूना 4 वीज पोल असरग्रस्त बन्या हता। संघ प्रदेश दमणना जंपोर बीच पर पेरासेलिंग करवा आवेला सैलाणीओ हवामांथी नीचे पटकाया हता, जेमां 2 सैलाणीओ अने 1 ट्रेनर नीचे पटकाता गंभीर रीते घायल थता, तेमने सारवार अर्थे वापी होस्पिटल खसेड़वामां आव्या छे। બિહારના રાજકારણમાં હાલ ઉથલ પાથલ જોવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશકુમાર પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને સતત મળી રહ્યા છે। નીતિશકુમારની હાલની સક્રિયતાને જોતા રાજ્યમાં ફેરબદલીની પણ ચર્ચા ચાલી રહી છે। શું નીતિશકુમાર એક વખત ફરી પલટી મારીને બીજેપીથી અલગ થઈને આરજેડીની સાથે સરકાર બનાવવાની યોજનાની તૈયારી કરી રહ્યા છે? गुप्तचर एजेंसीओए अलर्ट जारी करीने चेतवणी आपी छे कि पाकिस्तान ने भारत ने नुकसान पहुंचाड़वानुं मोटुं षड्यंत्र रच्युं छे। पाकिस्तानी इंटर सर्विसेस इंटेलिजेंस एजेंसीए स्लीपर सेल वडे रेलवे ट्रेक ने उड़ावी देवानी योजना बनावी छे। कर्नाटक कांग्रेसना धारासभ्य जमीर अहमद खान भाईचारो एक वीडियो सोशल मीडिया पर वायरल थई रह्यो छे, जेमां दलित समाजना एक संतना मोढामांथी धारासभ्य भोजन करी रह्या छे। आ वीडियो रविवारनो छे, ज्यारे धारासभ्य बेंगलुरुना चामराजपेटमां आंबेडकर जयंती अने ईद मिलादनी उजवणीमां सामेल थया हता। राजस्थान हाईकोर्ट मंत्री महेश जोशीना पुत्र रोहित जोशी पर बलात्कारनो आरोप लगावनार पीड़िता ने पोलीस सुरक्षा आपवानो आदेश आप्यो छे। धमकीओथी परेशान थईने पीड़िता वती राजस्थान हाईकोर्टना जयपुर बेंचमां अरजी दाखल करवामां आवी हती। सोमवारे अरजी पर सुनावणी करता जस्टिस वीरेन्द्र कुमारे राज्य सरकार अने पोलीस कमिश्नरने पीड़िताने सुरक्षा आपवानो आदेश आप्यो छे। અને હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે ક્વોડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું સ્મરણભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મોદીના નારા પણ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધીમાં જાપાન રોકાવાના છે. અમેરિકામાં મિડટર્મ ચૂંટણી માટે ગરમાગરમી ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટી માટે ડેમોક્રેટિક પાર્ટી પોતપોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે. રિપબ્લિકન પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પકડ ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે. રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના ઉમેદવાર ટ્રમ્પની રાષ્ટ્રવાદ થિયરીના સમર્થક છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર ભારતની પ્રશંસા કરી છે. ઇમરાને કહ્યું હતું કે ભારત ફરી એકવાર વિશ્વને દેખાડી દીધું છે, તે કોઈના દબાણ સાથે ઝૂકતું નથી. દુનિયામાં ઈંધણ મોંઘું થઈ રહ્યું છે, તેમ છતાં ભારત સરકારે પોતાના નાગરિકોને મોટી રાહત આપી છે. ભારત ક્વાડ સભ્ય દેશ છે અને એમ છતાં તે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે. ચૌદ ફેબ્રુઆરી શરૂ થયેલ રુ યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સતત તેમના પક્ષ માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે ઝેલેન્સ્કીએ યુક્રેનની મુલાકાત આવેલા પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરી. તે દરમિયાન રશિયાએ રવિવારે પૂર્વી યુક્રેનમાં ડોનબાસ પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યા હતા. રવિવારે ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઇવેન્ટમાં બ્લેક પોશાક પહેરેલી મહિલાઓના એક જૂથે યુક્રેનના સમર્થનમાં બેનરો લહેરાવ્યા હતા. આ પછી ત્યાં બોમ્બ જેવી વસ્તુઓ ફેંકવામાં આવી, જેના કારણે આખું કેમ્પસ ધુમાડાથી ભરાઈ ગયું. બેનર પર વુમન ડ્રમ એડ્રેસ સાથે મહિલાઓના નામોની લાંબી યાદી હતી. ધ આઉટલેટના જણાવ્યા અનુસાર લિસ્ટમાંના નામે મહિલાઓના નામો જેવા જ છે જેમનું ફ્રાન્સમાં પતિઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું. ગુમ થયેલ મલેશિયન એરલાઇન્સનું પ્લેન MH370 આજે પણ એક રહસ્ય છે. માર્ચ 2014માં કુઆલાલપુરથી બેઇજિંગ માટે રવાના થયા બાદ પ્લેન ગુમ થયું હતું. વિમાન 239 મુસાફરો પણ સવાર હતા. તેની શોધ કેટલાય મહિનાઓ સુધી ચાલી, જોકે કોઈ ઉકેલ મળ્યો ન હતો. હવે એક નિષ્ણાંતે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં 2 મહિનાની હત્યાનો મુદ્દો છવાયેલ રહ્યો છે. હવે પોલીસે હત્યારાઓની ધરપકડ કરીને ભેદ ઉકેલવાનો દાવો કર્યો છે. બંને યુવાન બહેનો પાકિસ્તાનની મૂળની સ્પેનિશ નાગરિક હતી. શુક્રવારે તેમના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. દેશમાં આક્રોશની લહેર હતી. હવે પોલીસ યુવતીના પરિવાર અને સાસરે પક્ષના 6 લોકોની ધરપકડ કરી છે. સાઉદી અરેબિયન COVID-19ના કેસ ફરી વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં સાઉદી સરકારે ભારત સહિત 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે સરકારે લોકોને કહ્યું છે કે દેશમાં હજુ સુધી મંકી પોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. ભારત સિવાય આ દેશમાં 16 દેશોમાં રિપબ્લિક ઓફ કોંગો, લિબિયા, ઇન્ડોનેશિયા, લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઇથોપિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારુસનો સમાવેશ થાય છે. અમેરિકામાં મંકીપોક્સ વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે યુએસમાં મંકીપોક્સ વાયરસનો 3જો કેસ મળી શકે છે. વ્યક્તિ મંકીપોક્સથી પ્રભાવિત છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે દક્ષિણ ફ્લોરિડામાં દર્દીની ટ્રાયલ ચાલી રહી છે. મંકીપોક્સ ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અને હવે નજર કરીશું દેશના ટોપ 9 ન્યૂઝ પર. રાજસ્થાનમાં ટોંકના નિવાય વિસ્તારમાં શનિવારે રાત્રે 2 બદમાશો બેંક અધિકારીના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા. મોબાઈલમાં સીસીટીવીના લાઈવ ફૂટેજ જોયા બાદ મકાન માલિકને ચોરીની જાણ થઈ હતી. તેણે તરત જ પોલીસને જાણ કરી. જ્યારે નિવાય પોલીસ ચોરોને પકડવા પહોંચી ત્યારે બદમાશોએ કુહાડી અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો.
હરિયાણાના અંબાલા જિલ્લામાં હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાઈ ગઈ છે। સોમવારે સવારે 3 કલાકે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો। વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। સવારે 7 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો। વરસાદની સાથે હળવો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે લોકોએ પણ ઠંડકનો અનુભવ કર્યો હતો। પંજાબના હોશિયારપુર જિલ્લાના ગદીવાલા વિસ્તારના બૈરામપુર શંભોવાલા ગામમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ઋત્વિકને બચાવી શકાયો નથી। સેના અને NDRFએ 8 કલાક બાદ 6 વર્ષના બાળકને બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો અને ગંભીર સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પીડિત પરિવારને તાત્કાલિક 2 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે। ભોપાલના હનુમાનગંજ વિસ્તારમાં એક ભાઈએ પોતાના 10 વર્ષના ભત્રીજા પર ચાકુના વિસઘા મારી ઘાયલ કરી દીધો। એ બાદ પોતે પણ હાથની નસ કાપી નાખી બંનેને ગંભીર હાલતમાં હમીદિયા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। આરોપી ફોઈ માના મોત પર ભાઈ દુઃખી ન થતા નારાજ હતી। એ બાદ ઉષામાં તેને ભાઈના પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો। ત્રીજી મેથી 4 ધામ યાત્રાનો પ્રારંભ થયો છે। મંદિરોમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। કોરોનાને લીધે 2 વર્ષ બાદ શરૂ થયેલી આ યાત્રામાં હવે તમામ જગ્યાએ પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો સહિત કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે આ સંવેદનશીલ ઇકોસિસ્ટમ માટે ખતરનાક પુરવાર થઈ શકે છે। રામપુર શહેરના ધારાસભ્ય અઝમ ખાન રવિવારથી રાત્રે લગભગ 12 વાગ્યે લખનૌ જવા રવાના થયા હતા। લખનૌ જતા પહેલા અઝમ ખાન પોતાના માતા પિતાની કબર પર ગયા હતા અને ત્યાં ફાતિફ પડી હતી। તમને જણાવી દઈએ કે અઝમ ખાનના પિતા મુમતાઝ ખાન અને તેમના માતા ફાતિમાની કબરો તેમના ઘરની નજીકના કબ્રસ્તાનમાં છે। તેમની સાથે તેમના પુત્ર અને સ્વરમ ટાંડાના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ પણ હતા। યુપીના નોઈડા રોડ પર 2 કાર પર સ્ટંટ કરતા સિંઘમ એટલે કે અજય દેવગનની પોલીસે ધરપકડ કરી છે। ઉપરાંત સ્ટંટમાં વપરાયેલી કાર અને બાઇક બંને મોટર વ્હીકલ MV એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી। આરોપીનું નામ રાજીવના પિતા રાજેન્દ્ર છે, તે નોઈડાનો સોરખાનો રહેવાસી છે। રોડરેજ કેસમાં પટિયાલા જેલમાં બંધ નવજોત સિદ્ધુને કડક સુરક્ષા હેઠળ રાજેન્દ્ર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સિદ્ધુએ સ્પેશિયલ ડાયટ માટે કોર્ટમાં અરજી પણ કરી છે, જે સંદર્ભે કોર્ટે રાજેન્દ્ર હોસ્પિટલના મેડિકલ બોર્ડ પાસેથી રિપોર્ટ માંગ્યો છે। આ સંબંધમાં સિદ્ધુ પતિ વિશેષ આહારની માંગણી માટે બીમારીની દવાની તપાસ કરવામાં આવશે, આ પછી મેડિકલ બોર્ડ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે। હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં પાઇનના જંગલોમાં તેમની ગુણવત્તા માટે વિશ્વવિખ્યાત હતા, પરંતુ હવે આગની ઘટનાઓએ આ જંગલોના અસ્તિત્વ પર સવાલો ઊભા કર્યા છે। તે જ સમયે ગઈકાલે રાત્રે પડેલા વરસાદને કારણે તેમના બળવાની પ્રક્રિયા પણ બંધ થઈ જશે। રોજેરોજ પાઇનના જંગલો સળગાવવાના બનાવો બન્યા હતા, હવે તેઓ અટકે તેવી અપેક્ષા છે। હવે નજર કરીશું ગુજરાત ટોપ 9 ન્યૂઝ પર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણકમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફૂલેકું કરી ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં નટુભાઈના પરમારની દીકરી ભારતની લગ્ન નિમિત્તે દીકરીનું ફૂલેકું હાથીની અંબાડી પર કાઢી દીકરો દીકરી એક સમાન હોવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર માટે જાણીતા અભયારણ વિસ્તારમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા રણમાં પડાવ નાખે છે, ત્યારે હાલમાં કચ્છમાં નાના નાના રણમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ છે। રણમાં પાણીના સ્ત્રોત ઘટતા વિદેશી પક્ષીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે।
आणंद शहर में गामडीवड़ पास आवेला जूनियास फेक्टरी मार्ग पर एक वृद्ध महिला ने गाय द्वारा हमलो करवानी घटना नो वीडियो सोशल मीडिया में खूब वायरल थई रह्यो छे। आ घटना ने आणंद पालिका शासकों की जाहिर जवाबदारी पर दाखवामां आवती निष्क्रियता ने छती करी दीधी छे। एशियाई सिंह आम तो गिरना जंगल ना कुदरती प्रसूति गृह में जन्मे, परंतु हवे एकतानगर केवड़िया की जंगल सफारीए पण सिंहना प्रसूति गृह नो मान भर्यो दरजो मेळवी लीधो छे। सिंह युगल सुले और श्रद्धाए आ मानव रचित मिनी जंगल में सफल संवर्णन और प्रजनन द्वारा 3 महीना अगाउ 2 बाळसिंहों ने जन्म आप्यो हतो। राजकोट सहित राज्यभर में एसटी निगम ना कुल 16 डिविजन ना जुदा जुदा डेपो आवेला छे। आ तमाम डेपो उपर थी छेला केटलाक दिवस थी मोटा भागना रूटो नी बस चिक्कार दौड़ी रही छे, जेना कारणे एसटी निगम ने दैनिक करोड़ रूपियानी आवक थई रही छे। बनासकांठा जिल्लाना वाव खाते कांग्रेस द्वारा जनवेदना सभानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां वडगाम धारासभ्य जिग्नेश मेवाणी, वावना धारासभ्य ज्ञानीबेन ठाकुर अने थरादना धारासभ्य गुलाबसिंह राजपूत सहित मोटी संख्यामां लोको उपस्थित रह्या हता। ખાણીપીણીની નગરી સુરતમાં શાળાનું વેકેશન હોવાથી હાલમાં લોકો ફરવાની મજા માણી રહ્યા છે। સુરતીઓ વેકેશનમાં દેશના અનેક ખૂણાઓમાં જઈ અનોખી રીતે ઉજવણી કરતા હોય છે। વેકેશન હોવાથી લોકો બહાર ગામ ફરવા જઈ રહ્યા છે, ત્યારે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા। રાજકોટ શહેરમાં અપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે। રોજ 2 થી 3 અપઘાતના બનાવ સામે આવે છે, ત્યારે આજે શહેરના ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનર વિવેક સોરઠિયાએ પોતાની ઓફિસમાં ઝેરી દવા પી અપઘાત કરી લીધો છે। ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસમાં ધંધો ચાલતો ન હોવાથી ગ્રાફિક ડિઝાઇનરે આ પગલું ભર્યાનું ખુલ્યું છે। દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસ્તી લગભગ 1 કરોડ જેવી છે। આ વસ્તીમાં 80 થી 82 લાખ જેટલા મતદારો છે। એ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે અને એટલે જ તમામ રાજકીય પક્ષોએ આ વખતે ગુજરાત કબજે કરવા આદિવાસી વિસ્તારોમાંથી પ્રચાર શરૂ કર્યો છે। હાલ સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ નજર કરીશું મેટ્રો ન્યૂઝ પર। કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ, મમ્મીને વેઇટ નહીં કરાવાય 2 મિનિટ એક્સચેન્જમાં, એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ। થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ। પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની। मुझे पकड़ोगे? मैंने स्मार्ट बनियान पहना हुआ है। तो ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान, अलग है ना। इसमें सेंसर लगा है, डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन। वो बनाया तुमको, जा पकड़ो उसको। स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ। सॉरी, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में, पर लड़का अच्छा है जो आपको पसंद हो, और फैमिली को भी। जीवनसाथी.com। नया कॉर्नेटो चॉकिसिमो, कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस, शरारते ए ए है मस्तियां आ आ, निगाहों में ए 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
बदमाशियां ही जादू सा है, दिल भी काबू सा है। कॉर्नेटो चौकेसिमो। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी। वेलकम बैक। हवे नजर करिए मेट्रो शहर ना टॉप 9 न्यूज पर। જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ ચૂકી છે અને સંઘના ચેરમેન તરીકે દિનેશ ખટારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આગામી દિવસોમાં સરકારના આપો પશુપાલકને મળે છે જે લાભો અપાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે। દિનેશ ખટારિયાએ તમામ હોદ્દેદારોનો આભાર માન્યો હતો। ઇન્ડિયામાં ટેલેન્ટની કોઈ કમી નથી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના કેરાડા ગ્રામ્ય વિસ્તારના નાના નાના બાળકો દ્વારા રમકડાનું ડ્રિલિંગ મશીન બનાવ્યું છે। ગામડાના બાળકો લખોટી, ભમરડા કે દોરીઓ બાંધેલા ગાડુ ટ્રક જેવા રમકડે રમતા જોવા મળતા હોય છે, ત્યારે રાજકોટ ઉપલેટાના કેરાડા ગામના બાળકોએ રમકડાનું ડ્રિલિંગ મશીન બનાવીને ગ્રામજનોને અચંબામાં મૂકી દીધા છે। સાબરકાંઠા શહેરમાં બપોર બાદ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્યારે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી। વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે શહેરમાં સામી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધૂળિયું વાતાવરણ બન્યું હતું। મહુવા તાલુકા લોંગડી ગામે નજીક મહુવા તળાજા હાઈવે પર ફોર વ્હીલ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ લોકો સાહિત્યકાર માયાભાઈ આહિર અને રાજુલા ધારાસભ્ય અમરસિંહભાઈ ડેર ઘટના સ્થળે પહોંચ્યા હતા। 108 દ્વારા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી। રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા જિલ્લાની હોસ્પિટલમાં અચાનક મુલાકાત કરવામાં આવી। જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતેની સરકારી હોસ્પિટલની મુલાકાત કરતા નિમિષાબેન સુથાર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની પણ મુલાકાત કરવામાં આવી। કેશોદની ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા પર્યાવરણની જાળવણી તથા વૃક્ષ સંવર્ધન માટે માટીના રમકડા તથા સીડ બોલ બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 100 જેટલા રમકડા બનાવવામાં આવ્યા હતા। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા પર્યાવરણની જાળવણી તથા વૃક્ષ સંવર્ધન માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં વેશુ વિસ્તાર પાસે આવેલા ભગવાન મહાવીર કોલેજમાં કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં ડાયરું સાંભળીને લોકો ઝૂમી ઉઠ્યા હતા। જામનગરના લાલપુર તાલુકાના એપીએમસી ખાતે ચણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી ટેકાના ભાવે ચણા વેચવા આવેલા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। લાલપુર એપીએમસી બહાર 175થી વધુ ચણા ભરેલા વાહનોની લાઈન લાગી। જામનગરના લાલપુર એપીએમસી બહાર ચણા ભરેલા વાહનોની લાઈનો લાગી ટેકાના ભાવે ચણા વેચવા ખેડૂતોની એપીએમસી બહાર લાઈન લાગી। કોટડા સાંગાણી ગામમાં સેરસેના નામથી હિન્દુ સંગઠન શરૂ કરવામાં આવ્યું છે। આ સંગઠનનું નામકરણ વિધિનો કાર્યક્રમ તરીકે 22ના રવિવારના દિવસે રાખેલ હતો અને આ સેના કોટડા ગામમાં રેલી કાઢી સભા પણ કરવામાં આવી હતી।
જેમાં 30-35 સંતોની હાજરી હતી. સંતોના મુખ્યથી હિન્દુવાદી વિચારધારા સાથે આ નવા સંગઠનનું શેરશેના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે નજર કરીશું મનોરંજનના ટોપ 9 ન્યૂઝ પર. બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ફિટનેસ પર ઘણું જ ધ્યાન આપે છે. અવારનવાર સોશિયલ મીડિયામાં વર્કઆઉટ વિડીયો શેર કરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં દિશા યુવકોને માર મારતી જોવા મળી છે. દિશાએ શેર કરેલા વિડીયોમાં જોવા મળે છે કે એક્ટ્રેસ જીમની અંદર જતી હોય છે. આ દરમિયાન બે યુવકો દિશાની છેડતી કરે છે. આ જોઈને દિશા ગુસ્સે થઈ જાય છે. બોલિવૂડ એક્ટર વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી તથા નીતુ સિંહની ફિલ્મ જુગ જુગ જીઓનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લોન્ચિંગમાં ફિલ્મના કલાકાર ઉપરાંત ફિલ્મના પ્રોડ્યુસર તથા ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. ટ્રેલર લોન્ચ દરમિયાન કરણ જોહર એક્ટર અનિલ કપૂરને પગે લાગ્યો હતો. સ્વર્ગીય શ્રીદેવી તથા બોની કપૂરની બીજી દીકરી ખુશી કપૂર બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે. તે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ટિસ્ટથી એક્ટિંગ કરિયર શરૂ કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મથી શાહરૂખ ખાનની દીકરી સુહાના તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ય નંદા પણ બોલિવૂડ ડેબ્યુ કરશે. હાલમાં જ ખુશી કપૂરે સેલ્ફી શેર કરી છે કે આ તસવીરમાં ખુશી કપૂર બેકલેસ ગાઉનમાં જોવા મળી હતી. બોલિવૂડ સિંગર કનિકા કપૂરે બીજી વાર લગ્ન કર્યા છે. 43 વર્ષીય કનિકાએ એનઆરઆઈ ગૌતમ હાથી રમાણી સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. લગ્ન બાદ કનિકાએ મિત્રોને પાર્ટી આપી હતી. આ પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. કનિકા તથા ગૌતમ મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયામાં હિન્દી ભાષા અંગે કિચ્ચા સુદીપ તથા અજય દેવગન વચ્ચે બોલાચાલી થઈ હતી. એક ઇવેન્ટમાં કન્નડ એક્ટર સુદીપે કહ્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી. આના પર પ્રતિક્રિયા આપતા અજયે કહ્યું હતું કે જો હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે કેમ તમારી ફિલ્મ હિન્દીમાં ડબ કરો છો. હવે આ વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી હતી. કિચ્ચા સુદીપે વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેનો હેતુ કોઈ પણ ઝઘડાને પ્રોત્સાહન આપવાનો નહોતો. અક્ષય કુમારની પૃથ્વીરાજ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કરણી સેના છે જે ફિલ્મના ટાઇટલમાં ફેરફારની માંગ કરી રહી છે. બીજી તરફ અખિલ ભારતીય વીર ગુર્જર મહારસભા જે 12મી સદીના હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણના રાજપૂત તરીકે ઓળખવાનો ઇનકાર કરી રહી છે. તેઓ કહે છે કે પહેલા પૃથ્વીરાજને ફિલ્મમાં ગુર્જર રાજ તરીકે દર્શાવવામાં આવે છે, પછી જ તેઓ તેને રિલીઝ કરવા દેશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ ફરી એકવાર ચોકી જવાના છે, કારણ કે શૈલેષ લોઢા બાદ હવે વધુ એક કલાકાર શો છોડવા જઈ રહ્યો છે. હાલમાં જ આ શો વિશે સમાચાર આવ્યા હતા કે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે. શૈલેષ હવે શે મારું ટીવી પર વાહ ભાઈ વાહ શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે, જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આવી પરિસ્થિતિમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તાના બહાર જવાના સમાચાર પણ સામે આવ્યા છે. કાર્તિક આર્યનની બુલબુલિયા 2 વીકેન્ડ પર જબરદસ્ત બિઝનેસ કર્યું છે. 14.11 કરોડની ઓપનિંગ સાથે રેકોર્ડ બનાવનાર અનીસ બઝનીની આ ફિલ્મે રવિવારે વધુ ચોંકાવી દીધા હતા. અગાઉ એવી અપેક્ષા હતી કે બુલબુલિયા 2 બોક્સ ઓફિસ પર લગભગ 20 કરોડની કમાણી કરશે, પરંતુ કિયારા અડવાણી અને તબ્બુ સ્ટાર ફિલ્મ તેનાથી પણ આગળ વધી ગઈ હતી. આ રીતે બુલબુલિયા 2 આ સપ્તાહના અંત સુધીમાં 50થી વધુ બિઝનેસ કર્યો છે. ફિલ્મ જુગ જુગ જીઓના ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, નીતુ કપૂર, અનિલ કપૂર અને મનીષ પોલ મુખ્ય ભૂમિકામાં છે. જુગ જુગ જીઓ કોમેડી જોનરની ફિલ્મ છે. આ ફિલ્મ 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. જુગ જુગ જીઓનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. તો આ હતા આજના ટોપ 9 ન્યૂઝ. વધારે સમાચારો જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.